નમસ્કાર મિત્રો એજુ સફર તરફથી આપનું સ્વાગત છે આપ વડ શીખી રહ્યા છો વડને સમજી રહ્યા છો એવું પણ બને કે આપને પહેલેથી જ વડ આવડતું હોય તેમ છતાં આપને થોડું નવું શીખવાનો પણ રસ પડ્યો હોય જેથી કરીને આ વિડીયો તમે જોતા હશો અથવા તો એવું બની શકે કે તમે વડ સાવ નવેસરથી શીખવાની શરૂઆત કરતા હો તો પણ આ વિડીયો કામ લાગશે એવું પણ બની શકે કે તમને આવડે છે તમે આ વિડીયો જોયા છે તો તમે બીજા મિત્રોને આ વિડીયો ડાઉનલોડ કરીને અથવા તો તમારી પાસે રાખીને બીજાને ભેટમાં આપીને પણ એક મોટી સેવાનું કાર્ય કરી શકો છો તો મિત્રો ખાલી જે આપણે શીખીએ છીએ એ જ્ઞાન આપણી પાસે જ ન રહે બીજાને પણ આપવું ખૂબ જરૂરી છે આપણા ગુજરાતીમાં ખાસ એક કહેવત છે કે વિદ્યા આપવાથી વધે છે તો આપને હું ફરી વખત હૃદયપૂર્વક અનુરોધ કરું છું કે તમે આ વિડીયો કમસે કમ બીજાને આપવાનો પ્રયત્ન કરશો જેથી કરીને એ વ્યક્તિ શીખશે અને એ જો ખુશ થશે તો તમને એનો અચૂક લાભ મળશે મને પણ ખૂબ મળ્યો છે હું પણ આવા વિડીયો બનાવી અને આપના સુધી પહોંચ પહોંચતા કરું છું અને જ્યારે આપ શીખો છો હું આપને કદાચ વ્યક્તિગત ભલે નથી ઓળખતો પણ વિડીયો શીખો છો અને એમાંથી કોઈક વ્યક્તિ પણ જ્યારે કહે છે કે મને આપના વિડીયો ખૂબ ગમ્યા ત્યારે તો આનંદ થાય છે પણ એવું પણ બની શકે કે ઘણા બધા વ્યક્તિઓ જેનો આભાર નહીં માની શકે અથવા તો મને રૂબરૂ નહીં વાત કરી શકે તેમ છતાં પણ હું અંદરથી વિડીયો આપવા બદલ ખૂબ આનંદ અનુભવું છું તો આપને તો ખાલી એટલું જ કરવાનું છે કે આ વીડિયો ડાઉનલોડ કરી અને બીજા વ્યક્તિઓને ભેટમાં આપો બસ આટલું કામ કરવાથી પણ એક પુણ્યના તમે ભાગીદાર બની શકશો તો આગળના જે બે વિડીયો આપણે જોયા હતા એની ટૂંકમાં વાત કરી લઈએ એક તો એમએસવર્ડ શરૂઆત કરવી અને તેનો પરિચય જુદા જુદા એના મેન્યુની સમજણ આપી હતી જેમાં પછીના બીજા નંબરના વિડીયોમાં આપણે હોમ ટેબનો ઉપયોગ જેમાં જે આ ફોન્ટ બ્લોક છે એ અને એના જુદા જુદા સુવિધાનો આપણે લાભ લીધો હતો હવે વાત આવે છે જરા હટકે અલબત્ત જરા હટકેનો અર્થ જ એવો થાય છે કે જે સામાન્ય રીતે બીજે ક્યાંય ન મળી શકે એ દિવસે ઉપરની વિશેષતા જ આ છે મિત્રો કે તમને થોડું બીજા કરતાં અલગ મળશે સાવ રૂટીન કે કોપી પેસ્ટવાળું વસ્તુ નહીં મળે એટલી જરા હટ કે શબ્દોનો મેં અહીંયા ઉપયોગ કર્યો છે જો એક જ ટાઇટલ છે કે ફોન્ટ એક સરખા કર્યા વગર ફોન્ટ નાના કે મોટા કરવા આ મુદ્દા ઉપર ને હું થોડો અત્યારે એને હાઇલાઇટ કરું છું ગ્રીન કલર કરું છું આ મુદ્દા ઉપર જ આજે આપણે વાત કરવાના છીએ હવે જુઓ ફરી વખત એનું આપણે પ્રેક્ટિકલ જોઈ લઈએ મારું આ બધું લખાણ છે એ માની લો કે બારની સાઇઝનું છે હવે તમે જોઈ શકો છો જરા હટકે પણ ટાઇટલ છે આ પણ ટાઇટલ છે હજી થોડો ફેરફાર કરી દો જરા હટકેનું ટાઇટલ છે એ માની લો કે અઠ્યાવીસનું છે અને રેડ કલરમાં છે જે આ ટાઇટલ છે એ વીસનું છે તમે જોઈ શકો છો જરા હટકે એની પછીનું માનો કે આ પેટા ટાઇટલ છે અને માનો કે આ તેનું લખાણ છે મુદ્દાઓ છે તો એક સવાલ મને થયો કે મારે આ મોટું કરવું છે તો આ લખાણ મને વાંચવામાં તકલીફ પડે છે સેઝ ઝૂમ કરીને બતાવું છું અને સાઈઝ તો એકદમ બારની જ છે કદાચ પ્રિન્ટ કાઢીશ તો પણ આ સાઈઝ આવશે તો શું કરશો મોટા ભાગે એનો એક સરળ ઉપાય એવો છે કે જેટલો ભાગ મારે મોટો કરવો છે તો આ રીતે અથવા તો આખા પેજ આ આ ફાઇલના પાંચે પાંચ પેજને હું સિલેક્ટ કરીશ એટલે કે એના માટે કમાન્ડ છે કંટ્રોલ એ તમે જોઈ શકો છો આ રીતનું બધું સિલેક્ટ થશે અને મારે જે સાઇઝમાં જોઈએ છે એ સાઇઝમાં હું આપી દઉં દાખલા તરીકે મારે બારની સાઇઝ જોઈએ છે બારની મને નાના પડે છે તો અઢારના તો આ રીતે અઢારના થશે જોઈએ આપણે જો મિત્રો બધું એક સરખું થઈ ગયું આખા આખી ફાઇલમાં કંટ્રોલ ઝેડ કરીને હતું મૂળ સ્વરૂપમાં લાવું છું હવે જો એનો પ્રયોગ અહીં ફરી વખત કરીએ જરા કે આટલું સિલેક્ટ કરીને કરીએ બારનું છે આ લખાણ મારે મોટું કરવું છે જો હું સોળનું કરીશ તો બધું સરખું થઈ ગયું ના મારો સવાલ અહીં છે કે મારે એ રીતનું નથી કરવું કંટ્રોલ ઝેડ કરીને ફરી વખત મારે આ ટાઇટલ મોટું રહેવું જોઈએ આ પેટા ટાઇટલ મોટું રહેવું જોઈએ ને આ લખાણ પણ મોટું એટલે આ મોટું થતું જ રહેવું જોઈએ આ પણ મોટું થવું જોઈએ ને આ પણ થવું જોઈએ તો એટલું હું સિલેક્ટ કરીશ અને એક સરસ ઉપાય છે અહીંયા જે એક મોટો એપ આવ્યો છે અને નાનો એ આપ્યો છે તો મોટા એપ ઉપર હું ક્લિક કરીશ એટલે તમે જોઈ શકો છો જરા હાટકે પણ મોટું થયું એ પેટા ટાઇટલ પણ મોટું થયું અને આ લખાણ પણ મોટું થયું આ ફોન્ટ સોળના થયા છે આ ચોવીસ ના થયા છે અને આ અડતાલીસના થઈ ગયા છે હવે મારે નાનું કરવું છે પણ આ શરત પ્રમાણે કે આ લખાણના ફોન્ટમાં ફેરફાર એક સરખા ન થવા જોઈએ તો હું કરું છું તો આ અઠ્યાવીસ વીસ અને આ બાર આને પણ હું વીસના અત્યારે કરી નાખું છું બરાબર છે મિત્રો તો આ આપણું ટાઇટલ જરા હટકેવાળું જેમાં પેટા ટાઇટલ જોઈ લો ફોન્ટ એક સરખા કર્યા વગર ફોન્ટ નાના કે મોટા કરવા જે આપને સમજાઈ ગયું હશે અને આ ત્રીજા નંબરનો વિડીયો આપને ખૂબ જોવામાં પણ મજા આવે છે અને કંઈક નવું શીખ્યાનો આનંદ થયો હશે એવું હું અત્યારે જ્યારે વિડિયો બનાવી રહ્યો છું ત્યારે અનુભવું છું આ વિડીયો જોઈને આપને જરૂર અનુભવ થશે આ વિડિયો જોવા બદલ આપનો ફરી ખૂબ ખૂબ આભાર અમારા તમામ અપડેટ માટે ગૂગલ પ્લે સ્ટોર પર જઈ ઈડીયુ એસ એફ એ આર અલબત્ત ઈડીયુ લખી સર્ચ કરી આપ પહેલી જ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરશો આ વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર